ઉમરગામ તાલુકાના ભીલાડ નેશનલ હાઇવે રોડ ઉપર નવા બનાવેલ આરટીઓની અદ્યતન ચેકપોસ્ટનું ઉદઘાટન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતી ભીલાડ હાઇવે રોડની આરટીઓ ચેકપોસ્ટને ઇન્ટીગ્રેટેડ કરી અદ્યતન બનાવવામાં આવી છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી રમણભાઈ પાટકર, ઈશ્વરભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. એટલે મેં પણ સમાચાર સાંભળ્યા, કાયદા મુજબ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કોર્ટ 2 વર્ષની વધારે સજા પાડે, ચૂંટાયેલા પ્રતિનિધિ એ ગેરલાયક ઠરે છે. આ નિર્ણય વિધાનસભા સેક્રેટરીયલનો છે, અધ્યક્ષશ્રીએ એ ડિસિઝન આપ્યું છે. એટલે કાયદાકીય રીતે 2 વર્ષથી વધુ સજા પડેલી હોય એ વ્યક્તિને ગેરલાયક ઠરાવવામાં આવે છે અને એના સંદર્ભમાં કાયદાકીય પ્રોસેસ છે આ કિયા. સર, ત્રીજો ઝટકો છે, એક બાદ એક કમર તૂટી રહી છે કોંગ્રેસની, ભાજપ કઈ રીતે રણનીતિ અપનાવશે? એટલે અમે તો કાંઈ નથી કરતા, હવે એનો ચુકાદો 22 વર્ષે આવે એમાં અમારે કાંઈ સંબંધ નથી. અને કોર્ટે ચુકાદો આપ્યો છે, નામદાર કોર્ટે આપેલો છે, એટલે એવી કોઈ વાત અમારી તરફથી તો કોઈ છે નહીં. બાકી કોંગ્રેસ આ દરેક વિવાદોમાં ફસાયેલી છે અને ખુલ્લી પડતી જાય છે. સર, દેશ છે આતંકવાદ મુક્ત અને હવે અહીંયાથી ભ્રષ્ટાચાર મુક્ત ચેકપોસ્ટો પણ થઈ રહી છે, શું લાગે છે ભવિષ્ય? એટલે ગુજરાત સરકાર પારદર્શક વહીવટ માટે ઓટોમાઇઝેશન, ટેકનોલોજીનો ઉપયોગ, વ્યવસ્થાઓમાં બદલાવ, કાયદામાં બદલાવ એ કરી રહી છે, પ્રયત્ન કરી રહ્યા છે એક પછી એક ડિપાર્ટમેન્ટમાં, કે જેમાં લોકોને સરળતાથી પોતાના કામ પતે, પારદર્શક રીતે ટ્રાન્સપરન્સી સાથે કામ થાય અને લોકોને હાલાકી ને મુશ્કેલી ન પડે એ દિશામાં ગુજરાત સરકાર અનેક પ્રદમો ઉઠાવી રહી છે. આપ ગલત બાત કરે, સુનિયે, ભારતીય જનતા પાર્ટી કી પંચ નિષ્ઠા એ પહેલા હૈ, બાદ મેં હમારા પોલિટિકલ ઓર ઇલેક્શનના એજન્ડા રહેતા હૈ. હમારી પંચ નિષ્ઠામાં પહેલી નિષ્ઠા હૈ શુદ્ધ રાષ્ટ્રવાદ, ઓર હમ કહેતે હૈ કે વ્યક્તિ સે બડા દલ હૈ, દલ સે બડા દેશ હૈ, દેશ કી કોઈ ભી બાત પર કોઈ સમજોતા નહીં, એ હમારી પહેલે સે હી હમારા સંસ્કાર મેં લહુ મેં. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાત સરકાર અને અહીંયા તમે કઈ રીતે અપનાવો છો? એટલે અમે અત્યારે તો નરેન્દ્રભાઈના 5 વર્ષનો હિસાબ અમે જનતાને આપવાના છીએ અને જનતાને અપીલ કરવાના છીએ કે ફિર મોદી એક બાર. સર, ગુજરાત સરકારનો પણ હિસાબ પણ સાથે લઈને જઈશું. અત્યારે તો લોકસભાની ચૂંટણી છે, બીજો હિસાબ થઈ ગયો, લોકોએ અમારો હિસાબ માન્ય રાખી દીધો. ફરીવાર 23મું વર્ષ ચાલે છે, સરકાર ભાજપની ચાલી રહી છે. આતંકવાદમાં જે હુમલો થયો તે બાબતમાં તમારું શું છે? નહીં, એટલે નરેન્દ્રભાઈએ જે 0 ટોલરન્સી દેખાડી છે અને જે રીતે જડબા તોડ જવાબ આપ્યો છે, હું માનું છું કે દેશ માટે સૌથી ગૌરવનો વિષય છે કે આજે આ પ્રકારના વડાપ્રધાન, આ પ્રકારની સરકાર, આ પ્રકારે સેનાને છૂટો દોર આ પહેલી વખત અનુભવી રહ્યું છે. અગાઉ પણ આતંકવાદી હુમલાઓ થયા છે, ત્યારે શું થયું છે, યુપીએના શાસનમાં શું થયું છે આપણે બધા જાણીએ છીએ.